ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે યુનિટ 3 જે ટુડે કમ્સ એવરી ડે એ જોઈ રહ્યા હતા, એમાં એક્ટિવિટી 6 જોતા હતા. જે લેસન હતું શંકર ઓફ શિવ, શંકર ઓફ શિવ એટલે શિવનો શંકર, બરાબર. એમાંથી આપણે અગાઉના તાસમાં 4 પેરેગ્રાફ જોઈ ગયા, એના સ્પેલિંગ જોઈ ગયા. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, 5મો, જે તમારા પેજ નંબર 33 ઉપર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક ખુલ્લી રાખશે અને સાથે સમજતા પણ જશે. હવે જોઈએ એક્ટિવિટી 6ની 5મો પેરેગ્રાફ, પેજ નંબર 33 ઉપર. ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM. હવે 5:30 વાગે ઘરે પાછા ફરે છે. ક્યાં ગયા હતા એ લોકો? અગાઉના પેરેગ્રાફમાં જોયું આપણે તો એ લોકો લેબોરેટરીમાં ગયા હતા. કેટલા વાગે ઘર છોડ્યું હતું? તો 10 વાગે, બરાબર. અને 10 વાગે ઘર છોડી પ્રયોગશાળામાં જઈ એક નવો રોબોટ એ તૈયાર કરે છે કે જે બાળકો માટે આ લાભદાયક રહેશે, બરાબર. તો તેઓ પ્રયોગશાળામાંથી 5:30 વાગે, સાંજે 5:30 વાગે, PM લખ્યું છે એટલે સાંજનો ટાઈમ છે, તો સાંજે 5:30 વાગે પાછા ફરે છે. રિટર્ન એટલે પાછા ફરવું. નેક્સ્ટ, ધે યુઝ્યુઅલી પ્લે ચેસ. તેઓ સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે શું? સામાન્ય રીતે, USUALY, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે તેઓ ચેસ રમે છે. હવે સાંજે એ લોકોને ફ્રી થવા માટે એક ગેમ રમે છે જે ચેસ છે, બરાબર. સમટાઈમ્સ શી વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. કેટલીકવાર શિવ ક્રિકેટ પણ રમે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. યુનિક એટલે અજોડ, અનન્ય. શંકર એક અનન્ય ક્રિકેટર છે, અજોડ ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. તે જેમ શિવ કહે છે તેમ બોલિંગ કરે છે. શિવ સેઝ બોલ એટ 160 km/h. એટલે શું કહે છે કે શિવ કહે છે કે 160 km/h. તો શિવ શું કહે છે કે એક કલાકમાં 160 ઝડપે બોલિંગ કર. બોલ BOWL, બોલ એટલે બોલિંગ કરવું. અહીંયા એન્ડ ધેર હી ઇઝ, અને તે શંકર કરે છે, બરાબર. જે રીતે શિવ કહે છે એ જ સ્પીડે તે બોલિંગ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરી શકે છે અને દડો પણ થોભાવી શકે છે. સ્ટોપ એટલે થોભાવવું અથવા અટકાવવું. શું કરે છે? બે કામ કરે છે. શંકર બોલિંગ પણ કરે છે અને દોડીને દડો પણ રોકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ, અને તે જ સમયે વિકેટ કીપરનું પણ કામ કરે છે. હવે રોબર્ટ છે એટલે દરેક જગ્યાએ પોતાનું કામ ઝડપથી કરી બતાવે છે, બરાબર. એટલે સાંજે 5:30 વાગે ફરે છે. સામાન્ય રીતે એ લોકો ચેસ રમે છે, અને શિવને જ્યારે ક્રિકેટ રમવાની ઈચ્છા થાય છે ત્યારે જેમ શિવ કહે છે એમ શંકર 160 કિલોમીટર જેટલું સ્પીડમાં કે ઝડપી દડો નાખે છે, અને તે એક જ સાથે બોલિંગ પણ કરે છે, દોડીને દડો પણ રોકે છે અને વિકેટ કીપરનું પણ કામ કરે છે, બરાબર. તો આ પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ છે. અહીંયા
કે વોટ ડુ ધે યુઝ્યુઅલી પ્લે, સામાન્ય રીતે તેઓ શું રમે છે? તો તમને ખબર જ છે કે સામાન્ય રીતે તેઓ ચેસ રમે છે, બરાબર? તો અહીંયા આવશે ધે યુઝ્યુઅલી પ્લે ચેસ, ઓકે. નેક્સ્ટ શું છે કે હુ ઇઝ યુનિક ક્રિકેટર? યુનિક ક્રિકેટર કોણ છે? શંકર. તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, બરાબર. આગળ શું કહે છે? વોટ કેન શંકર ડુ? શંકર શું કરી શકે છે? તો શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ બોલ. આગળ લખીએ તો શંકર ઇઝ અ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ, બરાબર. આ એનો જવાબ છે કે શંકર શું કરી શકે છે. ફરી એકવાર જુઓ કે શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ, ઓકે. એન્ડ ઇટ હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ, ઓકે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેલ. આફ્ટર ડિનર એટલે કે ભોજન પછી શિવ પોતાનો ઇમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે દિવસના એટલે કે આખા દિવસનું જે શિડ્યુલ છે એ તે બ્લોગ બનાવે છે અને બ્લોગમાં લખે છે, બરાબર. એન્ડ જેમ ડાયરી આપણે લખીએ છીએ કે આજે શું કામ કર્યું, આજે કેટલું કામ થયું, તો એવી રીતે શિવ પણ તેના આખા દિવસ વિશે તે બ્લોગમાં લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર તેમાં રસ ધરાવતો નથી. હી સીટ્સ નિયર હિમ. તે તેની નજીક બેસે છે. શંકર ઇઝ લાઇક ઇન લિવિંગ એન્ડ સાયકોપ્લેડિયા. એટલે સાયકોપ્લેડિયા મીન્સ જ્ઞાનકોશ, એને ઉચ્ચારમાં બોલાય છે એન સાયકલપ્રીડિયા, બરાબર. એટલે જ્ઞાનકોશ, કે શંકર એક જ્ઞાનકોશ છે, જીવંત યાની કે એક હરતો ફરતો, બરાબર. કે શંકર એક જીવન જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. તે હંમેશા બધી જ માહિતી આપવા તૈયાર રહે છે, બરાબર. શું કરે છે? ડિનર પછી ઇમેલ ચેક કરે છે, પછી આખા દિવસની ચર્ચા એ બ્લોગમાં લખે છે. કોણ? શિવ. અને શંકર આમાં રસ ધરાવતો નથી, એ શિવની પાસે બેસે છે. તે એક જીવંત જ્ઞાનકોશ જેવો છે તથા હરરોજ એટલે કે દરરોજ એ માહિતી આપવા તૈયાર રહે છે, બરાબર. એના પ્રશ્નો છે આ પેરેગ્રાફના કે વાય ઇઝ શંકર અ યુનિક ક્રિકેટર. સોરી, શા માટે શંકર એ યુનિક ક્રિકેટર કહેવાય છે? કારણ કે તે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર શા માટે કહેવાય છે? કે શિવ જેમ કહે છે તેમ તે કરે છે, બરાબર. તો હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેમ ઈચ્છે છે એમ શંકર કરે છે. શિવ સેઝ બોલ એટ્સ 160 km સ્પીડ, ઓકે. નેક્સ્ટ શું કહે છે કે વોટ ઇઝ શંકર લાઈક, સોરી, વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર. કે શિવ ભોજન પછી શું કરે છે? તો આફ્ટર ડિનર શી ચેક્સ હિઝ ઇમેલ. આફ્ટર ડિનર, ડિનર પછી શિવ પોતાનો ઇમેલ ચેક કરે છે. તો આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેલ. વોટ ઇઝ શંકર લાઈક. શંકરને શું ગમે છે? શંકર કોના જેવો છે, બરાબર. તો શંકર ઇઝ અ લાઈક અ લિવિંગ એન્સાયક્લોપીડિયા. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે, બરાબર. કે શંકર કોના જેવો છે? તો એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. બધી જ ઇન્ફોર્મેશન માટે તૈયાર કોણ રહે છે? તો શંકર. શંકર એ કોણ? રોબર્ટ. તો શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, ઓકે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે
शिव गोज टू बेड अराउंड 11 o'clock. शिव 11 वागे लगभग 11 वागे पथारी में जाए छे, एटले के सूवा जाए छे. ही सेज टू शंकर, ते शंकर ने कहे छे कि सेट द टेम्परेचर ऑफ रूम 24°C. शंकर ने शू कहे छे के 24°C रूमनु तापमान वधार. सेट इट 2 degrees हायर एट 3 AM अने 2 degrees ऊँचो 3 वागे तापमान करजे, सेट करजे, बराबर. एटले के हायर एटले वधारो. एंड वेकअप एट 5:30 इन द मॉर्निंग अने 5:30 मने जगाड़जे. શું કહે છે? 5:30 મને જગાડજે. કેટલા વાગે સુવા જાય છે? 11 વાગે. તાપમાન કેટલું રાખે છે રૂમનું? 24°C. અને કેટલા વાગે વધારવાનું કહે છે? 3 વાગે. કેટલા ડિગ્રી? 2 degrees. ઓકે. અને 5:30 મને જગાડવાનું કહે છે. આ રોબર્ટનું કામ છે. હવે જોઈએ, આમાં પ્રશ્ન છે કે વેન ધ શિવ ગો ટુ બેડ. શિવ કેટલા વાગે પથારીએ જાય છે, કેટલા વાગે સુવા જાય છે? તો શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. તે 11 વાગે, રાતના 11 વાગે સુવા જાય છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ પેરેગ્રાફ કે ધ શંકર ગો ટુ બેડ. શું શંકર સુવા માટે જાય છે? નો ડિયર ફ્રેન્ડ્સ, ના વાલા વિદ્યાર્થી મિત્રો. હી ડઝ નોટ નીડ સ્લીપ, તેને સુવાની જરૂર નથી. નીડ સ્લીપ ને સુવાની જરૂર નથી પડતી. હી સીટ્સ ઇન હી સ્પેશિયલ ચેર્સ, તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હી સ્ટમક એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ, તે તેના પેટમાંથી વાયર કાઢી અને પ્લગમાં નાખે છે. સેના માટે? ચાર્જ કરવા. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, તે પોતાની જાતને ચાર્જ કરે છે. રાત્રિ તે પોતાનું ચાર્જ કરે છે, એટલે આખા દિવસ દરમિયાન તેની આ બેટરી ચાલુ રહે છે. એટલે રોબર્ટ શું કામ કરે છે વિદ્યાર્થી મિત્રોએ જાણી લીધું હશે, બરાબર. આ પેરેગ્રાફનો પ્રશ્ન છે કે વોટ ડઝ શંકર ડૂ એટ નાઇટ. શંકર રાત્રે શું કરે છે? તો શંકર સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ એટ નાઇટ. શંકર પોતાની જાતને ચાર્જ કરે છે. ડઝ શંકર સ્લીપ, શું શંકર સૂવે છે? તો નો, શંકર ડઝ નોટ સ્લીપ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરી, પાઠનું એક્ટિવિટી 6 પૂર્ણ કરી છે. શિવ શંકર ઓફ શિવ, એટલે કે શિવનો શંકર. હવે આગળની એક્ટિવિટીઝ જોઈએ, જે એક્ટિવિટી 2 છે, અરે એક્ટિવિટી 6ની બી છે, કે આમાં ટ્રુ એન્ડ ફોલ્સ કયું છે, બરાબર. ટ્રુ એન્ડ ફોલ્સમાં શું કહેવા માંગે છે એ જોઈએ. તો અહીંયા છે, શંકર હેઝ અ બિગ મુસ્ટાચ. શંકરને મોટી મૂછ હોય છે. બિગ મુસ્ટાચ એટલે કે મોટી મૂછ હોય છે. સાચું કે ખોટું? તો અહીંયા શંકરને હોય છે નહીં, શિવને હોય છે, એટલે આ ફોલ્સ આવશે. ઓકે, એફ લખો કાં તો ફોલ્સ લખો. નેક્સ્ટ શું કહે છે કે શંકર હેઝ શિવ ઇન ધ લેબોરેટરી. શંકર શિવને લેબોરેટરીમાં મદદ કરે છે. શંકર શિવને લેબોરેટરીમાં મદદ કરે છે. તો યસ, ટ્રુ. ઓકે, હા, તે મદદ કરે છે. નેક્સ્ટ શું કહે છે? પ્રયોગશાળામાં મદદ કરે છે. તો નેક્સ્ટ શું કહે છે કે શંકર ઇઝ અ ગુડ કુક. શંકર એક સારો રસોઈયો છે. હા, એ પણ એક સારો રસોઈયો છે, એટલે ટ્રુ, બરાબર. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. શિવ એ યુનિક ક્રિકેટર છે, અજોડ ક્રિકેટર છે. તો ખોટું, પણ છે શંકર, એટલે આ શું આવશે? રોંગ, એટલે ફોલ્સ. શિવ ચેક્સ ઇમેલ્સ આફ્ટર લંચ. બપોરના ભોજન પછી શિવ
ईमेल चेक करे छे नहीं, आफ्टर डिनर એટલે કે ડિનર પછી કરે છે, લંચ પછી નહીં, એટલે આ વાક્ય શું થશે? ફોલ્સ. ઓકે, શંકર કેમ પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. પ્રોવાઈડ એટલે શું? પૂરું પાડવું. તો શંકર કેટલીક ઇન્ફોર્મેશન એટલે કે માહિતી પૂરી પાડે છે, તો તમે કહેશો યસ. ઓકે, એટલે કે ટ્રુ. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શંકર 11 વાગે, લગભગ 11 વાગે સુવા જાય છે. તો નહીં, કોણ સુવા જાય છે? શિવ જાય છે. એટલે આપણે અહીંયા શું લખીશું? રોંગ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાંના પ્રશ્નોના જવાબ અને સાથે સાથે ટ્રુ ફોલ્સ જોઈ ગયા. હવે જે પાઠમાંથી આપણે સ્પેલિંગ જોયા, એમાંથી અઘરા સ્પેલિંગ જે છે એ મેં તમારી સામે લખ્યા છે. શું કહે છે? જો, ટુ રિટર્ન એટલે પાછા ફરવું, યુનિક એટલે અજોડ અનન્ય, ટુ ચેક એટલે તપાસવું, ઇન્ટરેસ્ટ એટલે રસ, લિવિંગ એટલે જીવન જીવતું, એન્સાયક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને ટેમ્પરેચર એટલે તાપમાન, સ્પેશિયલ એટલે ખાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં યુનિટ 3માં એક્ટિવિટી 6માં એ અને બી જોઈ ગયા. હવે સી જોઈએ. સી શું કહેવા માંગે છે? તો સી, હું તમને ઓરલી કહી દઉં છું, એના જેવા જ વાક્યો હોય છે કે આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. બરાબર. તો ફર્સ્ટ છે, શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. શંકર હંમેશા ટ્રાફિકના નિયમો પાડે છે. બરાબર. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે હંમેશા ટ્રાફિકના નિયમો જ તોડતો નથી. તે ટ્રાફિકના નિયમો તોડતો નથી. હવે શું કહે છે? કે શંકર કેન કુક ગુડ ફૂડ. શંકર એક સારો રસોઈયો છે. આવા આના જેવો જ પાઠમાંથી આપણે આ વાક્ય શોધવાનો છે. તો શું આવશે? કે શંકર ઇઝ અ ગુડ કુક. લખો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 34 પર શું લખશો? કે શંકર ઇઝ અ ગુડ કુક. ઓકે. ટુ છે કે શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. શિવ સવારમાં મોડો ઉઠતો નથી. તો એના માટે શું આવશે? કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારમાં વહેલો ઉઠે છે. આને લગતું પાઠમાં આ વાક્ય છે કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ શું કહે છે? ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. તે બાળકો સાથે દયાળુ રહે છે. કાઇન્ડ એટલે દયાળુ. બરાબર. તો એના માટે પાઠમાંથી ચોથા પેરેગ્રાફમાંથી લેવાનો છે વાક્ય કે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તો શું કહે છે? કે તેમની સાથે તે ગુસ્સામાં વાતો કરશે નહીં. કોણ વાત નહીં કરે? રોબર્ટ. ઓકે. પાંચમું વાક્ય શું કહે છે? કે દેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર. કે શંકર જેવો જ બીજો કોઈ ક્રિકેટર નથી. એટલે પાઠમાંથી પાંચમા પેરેગ્રાફમાંથી શું આવશે? કે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક અજોડ ક્રિકેટર છે. દેખાય છે? તો વિદ્યાર્થી, પાંચમા પેરેગ્રાફમાંથી આ વાક્યને સુધારીને લખવાનું છે. બરાબર. વાર્તામાંથી શોધવાનું રહેશે. સિક્સ શું કહે છે? કે શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. શંકર ઘણી માહિતીઓ આપી શકે છે તમને, તમારા માટે આપણે પૂછીએ તે માટે શંકર ઘણી માહિતીઓ આપે છે. તો તમે એમાંથી શોધીને લખશો યસ. કે શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. શંકર હંમેશા પૂરી ઇન્ફોર્મેશન સાથે તૈયાર રહે છે. બરાબર. આપણે હમણાં જોયું કયા પાઠમાં? આજ અને છઠ્ઠા પેરેગ્રાફમાં છે આ વાક્ય. ફરી એક વખત જુઓ કે શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. ઓકે. સેવન્થમાં છે
કે શિવ ટ્રાઈઝ ટુ પ્રિપેર અ રોબર્ટ ઇન હિઝ લેબોરેટરી. શિવ તેના પ્રયોગશાળામાં રોબર્ટ તૈયાર કરે છે, બરાબર? તો તમે પણ એ જ રીતે ચોથા પેરેગ્રાફમાંથી લખશો કે શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબર્ટ. સી એ નવા જ પ્રકારનો એક રોબર્ટ તૈયાર કરે છે. નેક્સ્ટ શું કહે છે કે શંકર ચાર્જ ઇન હિમસેલ્ફ એટ નાઇટ. આ છેલ્લા પેરેગ્રાફમાંથી લાઈન લેવાની છે કે શંકર સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, બરાબર? શંકર પોતાની જાતને ચાર્જ કરે છે. ક્યારે? રાત્રે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક્ટિવિટી પૂર્ણ કરી. એક્ટિવિટી 6માં એ, બી અને સી જોઈ ગયા. હવે નેક્સ્ટ પિરિયડમાં જો એક્ટિવિટી 7, ઓકે? ત્યાં સુધી તમારે એક્ટિવિટી વાંચવાની રહેશે. ઓકે, થેન્ક યુ.